बोल तो कैसे रिस्टार्ट करें? धोरण नौ इंग्लिश सेमिस्टर वन यूनिट टू डेंटल हेल्थ बराबर क्या मुहूर्त में चालू कर्यु छे तो पूरु नहीं थतु नाना 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 केटला वीडियो थया तो के भाई दांत नी रचना तारे भणवी पड़से एवं डॉक्टर साहेब कहे छे ने दांत ने त्रण लेयर होय छे त्रण कवर होय छे द अपर मोस्ट कवर एटले उपर नु जे कवर होय छे व्हाइट लेयर अपर मोस्ट केवुं होय छे व्हाइट लेयर इज कॉल्ड एनेमल जे सफेद कलर नु जे पड तमारा दांत जे धोड़ा देखाय छे એ ધોળા સેના લીધે દેખાય છે એનેમલ ના લીધે ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી અને આ દાંત જે છે ને દાંતની ઉપરનું આ સફેદ પડ આપણા આખા શરીરનું સૌથી મજબૂત અને સૌથી કઠણ એટલે સૌથી હાર્ડેસ્ટ એટલે સૌથી કઠણ અને સૌથી મજબૂત સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી આપણા શરીરનો સૌથી મજબૂત ભાગ છે એટલે કોકનું હાડકું તોડવું એ સહેલું કોકના હાડકા તોડવા એ સહેલા પણ દાંત તોડવા સહેલા બરાબર તમારે કોકનું હાડકું તોડવું હોય આમ હવે નહીં તોડું સાલા એટલો તો વિશ્વાસ રાખ તું તાર બેન જેવો માનો કે આનું હાડકું તોડવું હોય તો અહીંયા આમ આમ ધીમે રહીને મારો તો એ તૂટી જાય બરાબર પણ આના દાંત તોડવા હોય તો હાથ નીચે આના દાંત તોડવા હોય તો હે હાથ નીચે ઉપર આવે તો મારી મારે તો તોડ નાખીશ હા હવે આના દાંત તોડવા હોય તો આને જેટલા ફોર્સથી માર્યું એટલા ફોર્સથી હું મારીશ તો નહીં તૂટે હા એના માટે મારે વધારે ફોર્સ જોઈશે બરાબર કેમ તો કે આખા શરીરનું દાંતનું આ એનેમલ એટલે બહારનું પડ આખા શરીરનું સૌથી મજબૂત પડ છે હે તમને ખબર હતી અને એટલે જ તમે લોકો માર્ક કરજો તમે ઉપરથી નીચે પડશો તો 80-90% કિસ્સામાં તમારા હાથ પગ શરીર ભાગશે દાંત ભાગશે નહીં દાંત ભાગશે બરાબર આ વસ્તુ તમે એક્સપિરિયન્સ અનુભવ જેને થયા હોય ને તમે બાઇક લઈને ઠોકાઈ ગયા સ્કૂટર લઈને સાયકલ લઈને ઠોકાઈ ગયા હા તો પણ તમારા હાથ પગ મોઢું માથું બધું તૂટશે દાંત તૂટશે નહીં જેનો દાંત તૂટી જાય એણે સમજવું કે રોજ બ્રશ કરતો અથવા તો બરાબર બ્રશ કરતો એનો જ દાંત તૂટે બાકી દાંત એટલું મજબૂત છે આખા શરીરમાં પેલું દુર્યોધનના શરીરમાં સૌથી મજબૂત ભાગ કયો હતો તો કે જંગ બરાબર એવી રીતે આપણે બધા દુર્યોધન નહીં પણ સુર્યોધન કહેવાઈએ ને સુર્યોધન સૂર્યના ધન હે તો આપણા બધા આપણા શરીરમાં સૌથી મજબૂત ભાગ કયો તો એનો તો બરાબર આપણે ખ્યાલ રાખવો જોઈએ તો જ આપણે જેઠાલાલની જેમ કહી શકે હે લોખંડી દાંત હા તો દાંત ખરેખર એટલા મજબૂત હોય છે વાસ્તવિકમાં એટલા માટે એને લોખંડી દાંત કીધા છે બરાબર તો અપર પાર્ટ જે છે સૌથી સ્ટ્રોંગેસ્ટ છે ધ સેકન્ડ લેયર હવે બીજું લેયર સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન બીજા લેયરને એટલે પહેલા લેયરને શું કહે છે એનેમલ બીજું લેયર છે એને ડેન્ટિન કહે છે બરાબર ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ અને એ ડેન્ટિન જે હોય છે એ પીળાશ પડતું હોય છે એટલે હવે સફેદની અંદર પીળો ભાગ એટલે સફેદ કલરમાં થોડોક પીળો ભાગ ઉમેરાયો કુદરતી રીતે તો તમારા દાંત કેવા થયા હવે ઓફ વ્હાઈટ હા દાંત એકદમ વ્હાઈટ હોય તોય લોચો હવે થોડાક ઓફ વ્હાઈટ થયા ને હા આ બધી કુદરતી વસ્તુ છે હા ધ ઇનર મોસ્ટ લેયર હવે અંદરનું લેયર કોલ્ડ ડેન્ટલ પલ્પ અને પલ્પ એટલે ગર પ્રદેશ બોરની અંદર
જે વચ્ચેનો ખાવા જેવો ભાગ હોય છે છોડિયા પછીનો અને ઠળિયા પહેલાનો, બરાબર, એને ગર પ્રદેશ કહેવાય, પલ્પ કહેવાય. શું કહેવાય? પલ્પ. પલ્પ, બરાબર. તો અહીંયા ડેન્ટલ પલ્પ, ડેન્ટલ પલ્પ એટલે ખાવા જેવો ભાગ નહીં પણ એનો અંદરનો ભાગ, પોચો પોચો ભાગ, એકદમ પોચો. પોચો એટલે એટલો પોચો કે ત્યાં આગળ જો ભૂલે ચૂકે આમ અડી ગયા ને તો એ આખા શરીરમાં જન જનાટી થઈ જાય. અને એટલા માટે જ્યારે કાણું પડ્યું હોય દાંતમાં ત્યારે આપણે પાણી પીએ અને પાણી પણ જો ત્યાં આગળ અડી જાય તો એ તમ્બર ચડી જાય છે ને, આમ સુમ લઈને ઝટકો ઝટકો વાગે છે. હે, એ કેમ થાય છે? તો એ પાણી એ પલ્પ ઉપર, ડેન્ટલ પલ્પ ઉપર લાગી ગયું. હ, ખોરાકનો કોઈ કણ ચાવતા ચાવતા જો ત્યાં આગળ આમ સેજ અડી ગયો ને, અને એ જેને અનુભવ કર્યો હોય એને ખબર હોય કે કેવી જનજનાટી થાય છે. હે, અને પછી ડૉક્ટર પાસે જવું પડે. ડૉક્ટર પેલું શું કે, દાંતમાં ચાંદીપુરી છે, દાંતમાં ચાંદીપુરી છે, ફિલિંગ કર્યું છે. હે, પણ એ ફિલિંગ એટલે ચાંદીનું ના હોય પણ કેલ્શિયમ કાર્બોનેટનું દ્રવ્ય હોય. કેલ્શિયમ કાર્બોનેટને અને બીજાને મિક્સ કરી સિમેન્ટ પૂર્યો છે, એવું કે ને, સિમેન્ટ પૂર્યો છે. તો એ સિમેન્ટ પૂરીને એ કાણું બંધ કરી દે, હા, ત્યાં આગળ સિમેન્ટ મારી દે, થોડો ટાઈમ એને સુકાવા દે. એટલે સિમેન્ટ એવું વસ્તુ છે, તમે નાખો થોડો ટાઈમ સુકાઈ જાય એટલે કડક લાકડા જેવો, પછી ત્યાં આગળ એની અંદર કશું જાય નહીં. તો દાંતમાં પણ પછી સિમેન્ટ પુરાવો પડે, હા. અને સિમેન્ટ પણ વારે ઘડીએ ઉખડી જતો હોય, કીટાણુઓ એટલા અમુકના જોરદાર હોય કે સિમેન્ટને પણ ખાઈ જતા હોય. તો સિમેન્ટને ખાઈ જતા હોય અને પછી પણ એ પલ્પ ઉપર અસર કરતા હોય ત્યારે શું કરવું પડે? ડેન્ટલ કેપ, તમારે ઉપરથી બીજું એક કવર ચડાવવું પડે, એનેમલની ઉપર એનેમલ, અને એટલે આપણા દાંત સોના ચાંદીના પછી થઈ જાય છે. ડૉક્ટર પૂછે, બોલ, ચાંદીનો દાંત નાખો સોનાનો? પૂછે છે ને, હે, બોલ, ચાંદીનો નાખો સોનાનો? તો અમુક ગુંડા જેવા લોકો હોય ને, અરે સોનાનો નાખી દો, આમ આમ કર્યા કરીશું, સોનાનો દાંત છે, ઉપરથી લઈને આવ્યો છું, સાલા પેલા જઈને મેં ફેંટ મારી એમાં તૂટી ગયો એટલે તો નવો નંગ ખાવો પડ્યો. હે, તો આ ઇનર લેયર ડેન્ટલ પલ્પ એ બહુ જ એકદમ સેન્સિટિવ લેયર છે. ઇન યોર મોલાર, તમારા જે મોલાર નામના દાંત છે, મોલાર એટલે કયા દાંત ભાઈ? કઈ ગયું પેલું લખેલું હતું એ બધું, લખેલી ચોપડી કઈ ગઈ? તો ઇન યોર મોલર ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. અને કઈ ગયો મોલર ભાઈ? આ રહ્યો મોલર. મોલર એટલે તારા જે દળવાના, ગ્રાઇન્ડિંગ કરવાવાળા જે દાંત છે, એટલે અંદરની ડાળોની આગળના જે દાંત છે, મોટા દાંત. હે, આગળ આ એટલે મોઢું ખોળ ને તરસ, ચલો વગ જેવા, હજી મોઢું ખોલ, ખોલ હજી મોઢું, અલે ફાડ તારા. જો અહીંયા જે આ જે ઘંટી જેવા જે દાંત છે ને પાછળના મોટા, એ મોલાર દાંત છે. અને મોલાર દાંતની અંદર કાણું પડેલું હોય, આ જે દાંત છે ને આ, એ દાંતમાં કાણું પડેલું હોય, બરાબર. અને પેલી સોનિયાના એ દાંતમાં કાણું પડેલું હતું, બરાબર. તો ઇન યોર મોલાર ધેર વોઝ કેવિટી, તારા એ દળવાના દાંતમાં કાણું પડેલું હતું, વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. હવે મેં અંદર સિમેન્ટ પૂરી દીધો ને એટલે હવે એ અંદર છે નહીં. તારા દાંતમાં, મોલાર દાંતમાં જે, એટલે દળવાના દાંતમાં જે કાણું હતું એ હવે કાણું રહ્યું નથી. સોનિયા શેઠ, મોલાર વોટ ઇઝ ઇટ? અલી ડોબી ના ખબર હોય તો મેલને પેડ, અત્યારે લમણા શેકવા બે ગઈ છે. પહેલાં કે એનેમલ એટલે શું, પછી કે મોલાર એટલે શું, તો એટલું તાર બાપાએ શીખવાડ્યું નહીં તને? તો સોનિયા શેઠ, મોલાર વોટ ઇઝ ઇટ? એટલે કે તારા મોલાર દાંતમાં, એટલે કે કયા મોલાર એટલે કયા દાંત કે? મોડું ખોલ. તો બતાયા અંદર આ જે છે એ મોલાર દાંત, બરાબર.
તો ડોક્ટર શર્મા સે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ, દાંતનો એક પ્રકાર છે, કાઇન્ડ ઓફ ટીથ એટલે દાંતનો એક પ્રકાર. લુક એટ ધ ચાર્ટ, જો પેલા ચાર્ટમાં જો, એટલે ચાર્ટ એટલે કયો ચાર્ટ અહીંયા આગળ આપેલો છે એ બરાબર. દેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ, देर आर टू टाइप्स ऑफ टीथ, दांतना बे प्रकार छे. डेसिड्यूअस टीथ, व्हाट इज डेसिड्यूअस, डेसिड्यूअस चो जीव, हाँ टेम्पररी, डेसिड्यूअस एटले टेम्पररी, टेम्पररी एटले तमारी भाषा में कहिए तो केवा दांत, ઘોડા જે બધા પડી જાય એ દૂધિયા દાંત. કેવા દાંત? નાના હોય ત્યારે દૂધિયા દાંત હોય, અને બધા દાંત પડી જાય પછી નવા દાંત આવે, અને એ દાંતને આપણે કેવા કહીએ, કેવા કહીએ, પથ્થરિયા દાંત. કેવા કહીએ? અને દૂધિયા દાંત હોય ને એ પડી જાય જલ્દી, પણ પથ્થરિયા દાંત આખી જિંદગી પડે. દૂધિયા દાંત તમારી જોડે કેટલા વર્ષ રહે? 5 વર્ષ કે 7 વર્ષ બરાબર. અને પથ્થરિયા દાંત કેટલા વર્ષ રહે? બાકીની આખી જિંદગી. કેટલા વર્ષ રહે? અદબ પાડી રાખવાની, હદ સીધા, ઊંચા નીચા થયા તો બીજી પડશે બે. તો કેવા દાંત કહેવાય? બે પ્રકારના દાંત. એક દાંત ડેસિડ્યુઅસ ટીથ, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, ઓલ્સો નોન એઝ બંધ થઈ ગયું, હા, એટલે મિલ્ક ટીથ એટલે દૂધિયા દાંત, મિલ્ક ટીથ એટલે દૂધિયા દાંત. એન્ડ પરમેનન્ટ ટીથ, પરમેનન્ટ ટીથ એટલે કાયમી દાંત, કાયમી દાંત એટલે પથ્થરિયા દાંત. હા, અત્યારે તમારા બધાના મોઢામાં જે છે, નિકાર, તમારા બધાના મોઢામાં અત્યારે દાંત છે, બધા દાંત કેવા છે? પથ્થરિયા. રાઈટ, બધા દાંત કેવા છે? ઘરે કહું છું, પથ્થરિયા દાંત છે. ઊંટના દાંત ઉપર આમ ધીમે રહીને મારી જોજો, તમને વાગશે બરાબર, તમને વાગશે. લાઈ એ જાતે જાતે મારે છે, લાઈ ઉમારી આપ. ડેસિડ્યુઅસ ટીથ આર યુઝવલી ઇન 20 ઇન નંબર બરાબર. જે દૂધિયા દાંત તમારા હોય છે એ કેટલા હોય છે? 32 હોતા નથી, કેટલા હોય છે? 20 હોય છે. દૂધિયા દાંત કેટલા હોય છે? સીધો બે. દૂધિયા દાંત કેટલા હોય છે? 20 હોય છે બરાબર. એન્ડ દે સેડ વન બાય વન આફ્ટર ગ્રોથ, અને તે ઉગ્યા પછી એક પછી એક પડી પણ જાય છે, શેડ એટલે પડી જાય છે. ધેર આફ્ટર, ત્યાર પછી ન્યૂ, નવા પરમેનન્ટ ટીથ, કાયમી દાંત કમ અપ, એટલે નવા કાયમી દાંત પછી આવે છે, જે અત્યારે તમારા લોકોના મોઢામાં છે. દે આર યુઝવલી 32 ઇન નંબર, અને કાયમી દાંત જે હોય છે એ જ 32 હોય છે. આપણે નાના હોય ત્યારે જો મમ્મી મારા મોઢામાં કેટલા દાંત છે, તો મમ્મી કહી દેશે 32, પણ એ વખતે 32 દાંત હોતા, 42 એ વખતે કેટલા હોય છે? કેટલા હોય છે? 20. હે, તો હવે તમારે તમારા છોકરાઓને કહેવાનું હોય ત્યારે તમે સાચી માહિતી આપશો કે એ વખતે કહેશો 32 દાંત છે? હેલી, તારો છોકરો પૂછતે તો શું કહીશ? તારા મોઢામાં કેટલા દાંત છે? 20. હા, અને બધા પડી જાય પછી એ 20-20 પડી જશે, 20-20 પડી જશે. હા, અને પછી જે નવા આવશે એ કેટલા આવશે? 32 બરાબર. સોનિયા સેડ, યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ, બટ ધે ઓલ આર નોટ ધ સેમ. પેલી સોનિયા કે, હા મારે 32 દાંત છે મોઢામાં, પણ બધા એક જેવા નથી, એક સરખા નથી, તો દાંત બધા સરખા હોય? આ કર, આ
બરાબર આ દાંત જુઓ તમે આ જે આગળના જે દાંત છે બરાબર એ દાંત કેવા છે આમ આગળ પડતા અને ધરવાળા બરાબર એના પછીના જે છે એ તમે જુઓ તો એમાં પકડ રહે એટલા માટે બરાબર હા ખાડો રાખ્યો છે અને ત્યાર પછીના જે છે એ પેલી ઘંટીના પથ્થર જેવા સીધા થોડોક જ ખાડો એટલે ઉપર નીચેના ભેગા થાય અને અંદરની વસ્તુ દળાય બરાબર આકાર હા હવે ઉપરના દાંત જુઓ તમે તો એમાં પણ એ જ વસ્તુ છે બરાબર બધા દાંત એક સરખા બધા દાંત એક સરખા છે નથી બરાબર બધા દાંત જુદા જુદા છે તો સોનિયાના જો આપણા સીધા ના હોય તો સોનિયાના પણ સરખા હોય ના હોય તો સોનિયા કહે છે મારે 32 દાંત છે પણ એકે સેમ નથી ડોક્ટર શર્મા સેડ દે આર ડિફરન્ટ ઇન શેપ એનો આકાર જુદો જુદો હોય છે સાઈઝ એના કદ જુદા જુદા હોય છે અને ફંક્શન્સ એના કાર્યો પણ જુદા જુદા હોય છે તમારા મોઢામાં જે 32 દાંત છે એ 32 એ 32 ના સાઈઝ એટલે કે એના કદ આકાર અને કામ એ બધું જુદું જુદું હોય છે હે તમને બહુ જ ઠંડી લાગતી હોય હા એ બહુ ઠંડી લાગતી હોય તો ત્યારે તમારા દાંત ખખડતા હોય છે તો એ કયા દાંત ખખડે જે આગળવાળા ચાર ચાર છે ને એ જ ખખડે પાછળવાળા ખખડે નહીં બરાબર તો એનું દરેકનું કામ અલગ અલગ હોય છે ખખડવાનું કામ કોણ કરે આગળવાળા હા ધેર આર 4 ઇન્સિઝર ચાર જે છે એ ઇન્સિઝર એટલે કાપવાના 2 કેનાઇન 4 પ્રીમોલર અને 4 ઓર 6 મોલર આ જે દળવાના દાંત હોય છે એ ડાળો સાથે એ 4 અથવા 6 બરાબર આપણે કાલે ટોટલ મારતા હતા તો એની અંદર થોડા ખૂટ્યા હતા ને બે ચાર તો એ કેમ ખૂટ્યા હતા કે મોલાર જે છે એ 4 અથવા 6 હોઈ શકે બરાબર એટલા માટે ઇન ઈચ જો એક જડબામાં આપણા જડબા બે હોય છે અહીંયા બે જડબા ભેગા થાય છે અને એમાં ઉપરનું ને નીચેનું બરાબર સોનિયા સેડ કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ દોઢી એકદમ ચિંગુસ મારવાડી વાણિયાની દીકરી હોય એવું છે એક જ એપોઇન્ટમેન્ટમાં બધાની વાત કરી લે છે હે તો એ શું પૂછે છે મારો એક ફ્રેન્ડ છે એને દાંતનો બહુ પ્રોબ્લેમ છે એના વિશે હું તમને કઈ પ્રશ્ન પૂછી શકું તો જે પ્રોફેશનલ ડોક્ટર હોય એ એમ કે ભાઈ તારા પૂરતી વાત કર તું તારું ડાપણ કર બરાબર અને તાર બેનપાણીને કંઈ પ્રોબ્લેમ હોય તો એને અહીં લઈ આવજે એને હું જોઈ લઈ તારે તારા સિવાય બીજાની પંચાયત કરવાની નહીં પ્રોફેશનલ ડોક્ટર આવો જવાબ આપે હા પણ અહીં તો ડોક્ટર સારો માણસ છે તો એ શું કહે છે ઓ શ્યોર ડિયર હા હા બોલ તાર ફ્રેન્ડને શું થયું છે કારણ કે આ મીઠડો છે હે પહેલા એમ કે હા બોલ શું થયું છે એટલે પેલી કે મારા ફ્રેન્ડને આવું થયું છે આમ છે એને દાંત આવા થયા ગયા વાંકા વળી ગયા છે સારું એક કામ કરજે કાલે એને લેતી આવજે એક પેશન્ટ વધે ને એમ કરીને મીઠું બોલે સોનિયા સે પૂજા મારી ફ્રેન્ડનું નામ છે પૂજા વન ઓફ માય ક્લાસમેટ મારા ક્લાસમાં ભણે છે સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ દાદરા પરથી લપસીને પડી ગઈ એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર ટીથ અને એના દાંતમાં ફ્રેક્ચર થયું છે હવે હાથ પગના હાડકામાં ફ્રેક્ચર થયું હોય તો તમે પાટોય બાંધો પ્લાસ્ટર એ કરો અહીં દાંતમાં ફ્રેક્ચર થયું છે તો શું કરવાનું તો એ હોઠ મોઢામાંથી બહાર કાઢ નહીં તો આવો લઠ્ઠા જેવો જાડો થઈ જશે આફ્રિકા જેવો કોઈ છોકરીએ નહીં આલે સાલા તને પેલા આફ્રિકા વાળાને જે મોટા મોટા હોઠ હશે આમ
તમારે એકદમ નાજુક નમડા અને કોમળ રહેવાનું. પોલાદ કરતા નરમ પણ વજ્રથી કઠોર, એટલે કમળથી કોમળ અને વજ્રથી કઠોર એવા બનવાનું આપણે, ફ્લેક્સિબલ. બરાબર? તો એને કે ફ્રેક્ચર, દાંતમાં ફ્રેક્ચર થયું છે, વોટ શુડ સી ડુ, એને શું કરવું જોઈએ? એમ કે તું તારું કામ કરને, પેલીના દાંતમાં ફ્રેક્ચર થયું હશે તે આવશે મારી પાસે દોડી પાછી. પણ છોકરીઓ હંમેશા ચોપલી હોય. ડોક્ટર શર્મા જો આ એક આવ્યા, ડોક્ટર શર્મા સેટ વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તો ડોક્ટર શર્મા શું કહે છે, ભાઈ જો એને આવો પ્રોબ્લેમ હોય તો એને દાંતના ડોક્ટર, ડેન્ટિસ્ટ એટલે દાંતના ડોક્ટરને બતાવવું પડશે. આફ્ટર એક્ઝામિંગ હર, એને ચેક કર્યા પછી ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ, એ દાંતના ડોક્ટર એને સજેસ્ટ કરશે એટલે કે સૂચન કરશે શું કરવાનું. ધ રેસ્ટોરેશન ઓફ ટીથ વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, એ દાંતના ડોક્ટર એને સજેશન આપશે કે ભાઈ, એને સૂચવશે કે ભાઈ તારે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. તો એ શું કરવાનું? તો કે લાઇટ ક્યોર, લાઇટ ક્યોર એકદમ હલકું, એને પ્લાસ્ટરમાં વપરાય એવું હલકું. પ્લાસ્ટર ઓફ પેરિસ આપણને ખબર છે કે એકદમ હલકો પદાર્થ છે, બરાબર? પણ દાંતની અંદર વપરાય છે કેલ્શિયમ કાર્બોનેટ વપરાય છે. તો એ પ્લાસ્ટર કરવા માટે ફિલિંગ મટીરિયલ, એટલે એના દાંતમાં જ્યાં જ્યાં એવું કંઈક ક્રેક થઈ હશે ત્યાં એ મટીરિયલ ફિલ કરી દેશે, બરાબર? અને એને થોડો વખત માટે હલાવવાનું ને એવું બધું ના પાડશે, અને એના દાંતને એટલે શું પ્રોબ્લેમ છે જોયા પછી બધું નક્કી થશે, બરાબર? સોનિયા સેડ, ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધરા. આખા ગામની પંચાયત દ્રષ્ટિ દીદી જેવી છે. હે, મારે બીજી એક ફ્રેન્ડ છે કે છે, એનું નામ ધરા છે. સી હેઝ ઓન ઇવન ગ્રોન ટીથ, એના દાંત છે ને આડા અવડા ઉગેલા છે. બધા પોતાના દાંત બતાવો. જો આ ભાઈના દાંત છે એ આડા અવડા ઉગેલા છે. હા, એક નાનો, એક મોટો, એક આગળ, એક પાછળ, ઘણા નામ દાંત હોય એની આગળ પાછો બીજો દાંત ઉગેલો હોય. હા, તો એ આડા અવડા, ઓન ઇવન ગ્રોન ટીથ, આડા અવડા ઉગેલા દાંત છે. તો મારી ધારા નામની ફ્રેન્ડને આવું છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, બરાબર, એના દાંત છે એ બરાબર ગોઠવાઈને ઉગ્યા નથી. સી ફીલ્સ વેરી એમ્બ્રેસ એટ અ ટાઈમ, અને એના દાંત એવા આડા અવડા છે એટલે હા એને હંમેશા હતાશા થાય છે. એ હંમેશા એમ્બ્રેસ એટલે ડિપ્રેશનમાં રહે છે. એને દુઃખ થાય છે કે મારા દાંત અસરમ અનુભવે છે. હે, એને હસવું હોય તો એ કેવી રીતે હશે? આવા એ હસ્યો ને એવી રીતે દાંત દેખાડ્યા વગર. જો આ એ ખુલીને હસી નહીં શકતી. કેમ? તો કે એના દાંત દેખાય તો લોકો એની મજાક ઉડાવે. એ જો દોતરી હારી. એની એડવાઇસ ફોર હર, એના માટે કોઈ સલાહ છે? એમ કે ડોક્ટર શર્મા કે નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ, નો વન શુડ ફીલ એમ્બ્રેસ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. આપણા શરીરમાં કોઈ ખોડખા પણ હોય તો એનાથી તમારે હતાશ કે નિરાશ થવાની કે દુઃખી થવાની જરૂર, શરમ અનુભવવાની જરૂર નથી, બરાબર? હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ, એનો જે આ પ્રોબ્લેમ છે એને ક્રાઉડિંગ, ક્રાઉડિંગ એટલે દાંત જે છે એ ટોળું વળીને બેસી ગયા છે, એટલે ટોળું વળીને ઊભા છે. દાંતને હંમેશા ભગવાને એવું કીધું છે કે ભાઈ તારે લાઈનમાં ઉગવાનું. હા, આપણે ખેતરમાં પેલો પાક નાખીએ છીએ ત્યારે એક લાઈનમાં બધા બી નાખીએ છીએ, બરાબર? એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, અને એવી રીતે આમ લાઈન બંધ ઉગેલા હોય અને વચ્ચે વચ્ચે આમ સરસ મજાની આવવા જવાની જગ્યા હોય તો કેવું મસ્ત લાગે. તો આપણા દાંત લાઈનસર ઉગેલા હોય છે. પણ ઘણી વખત એવું થાય કે આને કીધું હોય નાલાયકને કે જા આજે તારે વાવવા જવાનું છે, તો આળસુનો પીર આમ એક 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 લાઈન કરવાની હોય તો કેટલો ટાઈમ જાય અને કેટલા પારિયા કરવા પડે. એટલે એ શું કરે,
બધા બી હોય ને આમ મુઠ્ઠો વાળીને આમ એક જ જગ્યાએ નાખી દે, એટલે ત્યાંથી બધા એક જ જગ્યાએ બધા પાક નીકળે, તો ત્યાં આગળ દાંતનું ઝુમકું થઈ જાય ને, એટલે પાકનું ઝુમકું થઈ જાય ઝૂંડ. હવે એમાંથી તમારે પેલા ગવાર ને વીણવાના થાય, એટલા બધા છોડ એક સાથે હોય, ગવાર વીણવાન થાય, ભીંડા વીણવાન થાય, શું દશા થાય? તો અહીંયા પણ તમારા દાંત જે છે એ ક્રાઉડિંગ, ક્રાઉડિંગ એટલે ટોળું વળેલા છે, બરાબર, એક જગ્યાએથી જ ઉગેલા છે, એટલે આવી રીતે આળસુના પીરે નાખી દીધેલા છે. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. હવે આ પ્રોબ્લેમ છે એના માટે સોલ્યુશન છે, એના માટે એને પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ, એનો ઉકેલ લાવી શકીએ છીએ. ધ પેશન્ટ હેઝ ટુ ગો, પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડેન્ટિક ટ્રીટમેન્ટ. ઓર્થોડેન્ટિક ટ્રીટમેન્ટ, ઓર્થો એટલે હાડકાનું, એટલે દાંત પણ આપણા એનેમલ એટલે બોન ટાઈપ જ છે, અને ડોન્ટિક, ડોન્ટિક એટલે દાંતની જે ટ્રીટમેન્ટ હોય સર્જરી ટાઈપની, તો એની એ ટ્રીટમેન્ટ એને સારવાર કરાવવી પડે. અને ધ બ્રેસિસ, ધ બ્રેસિસ, વોટ ઇઝ બ્રેસિસ? BRA બ્રેસિસ, વેર ઇઝ બ્રેસિસ? બ્રેસિસ છે જ નહીં લા, હા, BRACES બ્રેસિસ, આનો અર્થ તમારે શોધીને મને કહેવાનો છે, બરાબર, હમણાં નહીં. ધ બ્રેસિસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલાઇમેન્ટ. અહીંયા આપણે બ્રેસિસને સાદી ભાષામાં સમજીએ તો તાર બાંધવા, દાંતની અંદર તાર બાંધી દે એટલે બ્રેસિસ, અને એ તાર તમારા દાંતને પ્રોપર એલાઇમેન્ટ એટલે પ્રોપર લાઇનમાં ગોઠવી દે. વાંકા ચૂકા હોય એને તમે તાર બાંધી દો, એટલે પહેલાં તો જ્યાં જ્યાં ગેપ હોય એ ગેપ પૂરાઈ જાય, અને જે વધના હોય એને કાઢી લેવાના, તો બધા લાઇનસર ગોઠવાઈ ગયા. આમ સહેજ આમ આગળ પાછળ, આગળ પાછળ એવા ગોઠવાયેલા હોય તો એને આમ ખેંચીને પહેલાં બાંધે, એટલે ખેંચે એટલે જગ્યા થઈ જાય, અને પછી આમ સહેજ ધક્કો માર દે, બરાબર. એટલે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કરાવે, તાર બાંધીને, રબડ બાંધીને, ખેંચીને, છૂટા પાડીને, અથવા તો કાઢી નાખીને, વધના હોય તો એને કાઢી પણ નાખે, તો આ પ્રકારની ટ્રીટમેન્ટ જો કરાવે તો એના દાંતનું સોલ્યુશન આવી શકે. સોનિયા સેડ, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? હું એને કહું તમને બતાવી જાય, કારણ કે તમે ડેન્ટિસ્ટ તો છો જ ને, એમ કે તો હું તમને બતાવી જાય એવું કહી દઉં. ડૉક્ટર શર્મા કે નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું ખાલી ડેન્ટિસ્ટ છું, એટલે દાંતને ચેક કરીને નાનું મોટું કામ કરું છું, દુખાવો બુખાવો એની દવા આપું છું, હું ડેન્ટિસ્ટ છું. ઓર્થોડોન્ટિક એટલે એ ડેન્ટલ સર્જન, કે દાંતના જે સર્જન હોય, બરાબર, એટલે આપણામાં MBBS અને સર્જન હોય ને MS, તો MBBSનું કામ MD ના કરે અને MDનું કામ MS ના કરે, બરાબર, જે સર્જરી કરી શકે એ સર્જરી કરી શકે, પછી MBBS વાળો આમ સર્જરી કરવા જાય તો લોચો પડી જાય ને, તો અહીંયા પણ એના માટે મને નહીં ઓર્થોડોન્ટિસ્ટને બતાવવાનું એવું કહે છે. સોનિયા સેઇડ થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. તમારા જે આ કિંમતી સૂચન તમે મને આપ્યા, સલાહ આપી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કોઈ તમને કંઈ પણ આપે તો તમારે થેન્ક યુ કહેવું જોઈએ, બરાબર. જો હું તને થપ્પડ આપું તો પણ તારે શું કહેવું જોઈએ? કારણ કે મેં આપ્યું ને, તારી પાસે લીધું તો નહીં ને, મેં આપ્યું ને, તો કોઈ તમને કંઈ પણ આપે તો તમારે શું કહેવું જોઈએ? થેન્ક યુ, બરાબર. તો જો હું તને આમ આપું તો તારે શું કહેવાનું? હા, તો થેન્ક યુ ફોર યોર વેલ્યુએબલ સજેશન. ઇનડીડ, ઇનડીડ એટલે ખરેખર, ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. આ દાંતનું વિજ્ઞાન છે એ બહુ આગળ વધી ગયું છે, એમાં હવે તો બધું થઈ શકે છે. પહેલાં કોઈના દાંત વાંકા ચૂકા હોતા હતા તો કોઈ એની ટ્રીટમેન્ટ કરાવવા નહોતું જતું, છોકરી હોય કે છોકરો હોય, ઓ એ તો ચાલે કે તને એવું હોય તો દાંતરો હોતી શું કે, અને છોકરો હોય કે દાંતરી હોતી શું. પણ અત્યારે એવા કોઈ હોય એટલે મમ્મી 8-10 વર્ષનું થાય ને ખબર પડે કે આ પાક્કા દાંત આવવા માંડ્યા છે અને આડા આવડા છે, એટલે તરત ક્લિપ નંખાઈ દે, સ્પ્રિંગ નંખાઈ દે. હે, 2 વર્ષમાં ટ્રીટમેન્ટ, 30,000નો ખર્ચો, પણ દાંત હરખા થઈ જાય. તો જ પછી એના માટે પેલી કેટરીના કેપ મળે ને, હે, નહીં તો સ્નેહલતા મળે, ડમ ડોર,
બરાબર તો દાંતનું સાયન્સ હવે એડવાન્સ થઈ ગયું છે બહુ આગળ વધી ગયું છે આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ હું એને દાંતના ડોક્ટર એટલે સર્જન ડોક્ટરની મુલાકાત લેવાનું કહીશ હા નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ હા હવે દાંત વિશે આટલું બધું ખબર પડી ગઈ હે તો હવે હું ડેન્ટલ હેલ્થનો પ્રોજેક્ટ હવે મને જ્યારે સ્કૂલમાંથી એમ કહે છે કે તમારે કોઈ પ્રોજેક્ટ બનાવવાનો છે તો હું ડેન્ટલ હેલ્થ દાંતની તંદુરસ્તી દાંતનું સ્વાસ્થ્ય એના વિશેનો હું પ્રોજેક્ટ લઈશ બીકોઝ કારણ કે વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ અમારે વિજ્ઞાનની અંદર આવા બધા પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું હોય છે એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક અને મને એવું ખ્યાલ આવે છે એટલે વિચાર આવે છે કે આ ડેન્ટલ હેલ્થનો જે પ્રોજેક્ટ છે આ વિષય જે છે એ બહુ જ ઉપયોગી છે જેને ના ખબર હોય એ બધાને કામ લાગે એવો છે અને એકવાર ખબર પડી જાય પછી ઘણા બધા નાના મોટા પ્રોબ્લેમ તો આપણે જાતે સોલ્વ કરી શકીએ દાંતના ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પણ કદાચ કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો ડૉક્ટરને બતાવવું પડે અને તરત બતાવો તો એનું ઝડપથી સોલ્યુશન આવે બરાબર જેટલું મોડું કરો એટલું વધારે નુકસાન થાય ડૉક્ટર શર્મા સેડ યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ ડૉક્ટર શર્મા કહે છે કે તારે જો જરૂર પડે તો તું તારા પ્રોજેક્ટના માર્ગદર્શન માટે મારી પાસે આવી શકે છે હું તને સમજાવીશ શું કરવાનું સોનિયા સેડ ઇટ્સ સો નાઇસ ઓફ યુ હા તમે કેટલા સારા છો અને કોઈ છોકરી તમને આવી રીતે આમ હસીને કે હાય તમે તો કેવા સરસ છો હે બધું કરો છો એટલે આપણે તો પાણી પાડી ને પાણી પાડી હે નીતરી જાય તરત હા હા ના કરવાનો હોય ને તોય બધું કરી નાખે હે ડોક્ટર શર્મા સેડ યુ આર વેલકમ એટલે એમણે કીધું કે બહુ તમે બહુ સારા લાગો છો તો કે યુ આર વેલકમ તમને હંમેશા મારા ઘરે આવકાર છે જો હું સારો હોય તો તમે અહીંયા ગમે ત્યારે આવી શકો છો આવકાર છે તમારું સ્વાગત છે બરાબર તો અહીંયા તમારું ડેન્ટલ હેલ્થ પૂરું થયું તમે પાછલા પાને જે ફોટો છે એ જુઓ કે ક્લિપ નાખી હોય ઓર્થોડોન્ટિસ્ટ વાંકા ચૂકા દાંત માટે ક્લિપ નાખી હોય એનો ફોટો છે બરાબર તો વાંકા ચૂકા દાંતનો પણ ટ્રીટમેન્ટ થઈ શકે છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. Thank you.